गुड मॉर्निंग फ्रेंड्स, आज आप पीसीएल 5 में संकरण विषय बात करवाना छे। जयरे पण कोई अणुनी संकरण रचना जाणवी होय त्यारे एमनी अंदर रहेला मध्यस्थ परमाणुनी इलेक्ट्रॉन रचना आपणे ख्याल होवी जोईए। આપણે PCl5 ની રચના જોવાની છે, એનું સંકરણ sp3d સંકરણ છે, એ કઈ રીતે ખબર પડે? તો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે। ફોસ્ફરસ આવર્ત કોષ્ટકમાં 15મું સ્થાન ધરાવે છે, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 15 છે। તો એની ઇલેક્ટ્રોન રચનામાં 15 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। આ 15 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે, એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, સૌથી પહેલાં આપણને એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ કે 15 ઇલેક્ટ્રોન છે તો એક નિયોન એટલે કે 10નું ગ્રુપ હશે અને પછી 3s2 અને 3p3 હશે। 10 અને 2 12 અને 3 15 ઇલેક્ટ્રોન છે। આ એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે। હવે જ્યારે એ બંધ બનાવવા માટે ઉત્તેજિત અવસ્થાની અંદર આવે છે, ત્યારે ઉત્તેજિત અવસ્થામાં એસ કક્ષકનો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જાય છે। ડી કક્ષક હતી પણ ખાલી હતી। ફોસ્ફરસ છે એ ત્રીજા આવર્તનું તત્વ છે, ત્રીજા આવર્ત। તો ત્રીજા આવર્તના તત્વમાં ડી કક્ષક હોય છે, ખાલી હોય છે, પણ આવા અણુઓની અંદર સંકરણમાં આવી ખાલી ડી કક્ષકોનો ઉપયોગ થાય છે, એટલે કે 3s નો એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જાય છે। હવે ઉત્તેજિત અવસ્થામાં ફોસ્ફરસ પાસે 1, 2, 3, 4 અને 5 કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે। આ 5 કક્ષકો 1s, 3p અને 1d વચ્ચે સંકરણ થાય છે અને 5 સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી સંકૃત કક્ષકો બને છે અને આ સંકરણને sp3d સંકરણ તરીકે ઓળખવામાં આવે છે। 1 3s, 3 3p અને 1 3d કક્ષકો વચ્ચે સંકરણ થાય છે। હવે તો કે આ 5 સંકૃત કક્ષકો 5 ક્લોરીન ની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સમિશ્રણ થાય છે। 5 કક્ષકો ક્લોરીનની આ ફોસ્ફરસની sp3d સંકૃત કક્ષકો સાથે સિગ્મા બંધથી જોડાય છે। એક ઇલેક્ટ્રોન એ ક્લોરીનનો અને એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો। તો આવી રીતે 1, 2, 3, 4 અને 5 સિગ્મા બંધ બનાવે છે। હમણાં આકૃતિની અંદર બતાવવા માટે એનો આકાર કેવો હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરશું કે 5 ક્લોરીન પરમાણુ વડે દાન કરાયેલ ઇલેક્ટ્રોનથી ભરાયેલી sp3d સંકર કક્ષકો આની વાત કરે છે। ફોસ્ફરસની એક s કક્ષક, 3 પી કક્ષકો અને 1 ડી કક્ષકો સંકરણ પામે છે અને sp3d સંકૃત કક્ષકોનો સેટ રચે છે। આવી રીતે 5 કક્ષકો સંકૃત કક્ષકો બને છે। sp3d સંકૃત કક્ષકોનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે। આ કેવો આકાર છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એટલે આ રીતે 3 એક સમતલમાં છે, 1, 2 અને 3 એક સમતલમાં છે, જ્યારે 1 ઉપર છે અને 1 છે એ નીચે છે। હવે આ 5 પરમાણુ છે એને તમે જોડી દો તો એનો આકાર એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એ જોવા મળે છે। આની પણ ખાસિયત છે, આ જે 3 છે ને એને સમતલીય વિષવૃત્તીય બંધ કીધા અને ઉપર અને નીચે છે એને અક્ષીય બંધો તરીકે ઓળખવામાં આવે છે, અક્ષીય બંધ। 5 sp3d કક્ષકો એટલે કે આ ક્લોરીનની એકાકી એક ઇલેક્ટ્રોન ધરાવતી p કક્ષકો સાથે આ
पी कक्षकों क्लोरिन नी पी कक्षकों साथे समिश्रण थशे अने पांच पीसीएल सिग्मा बंध रचशे। पांच पीसीएल सिग्मा बंध छे ई रचाय छे। त्रण पीसीएल बंधो एक समतल में 120 ना खूणे हशे। मैं जेम हमणा चर्चा करी एम आ जे त्रण बंधो छे एमनी वच्चेनो जे खूणो छे ए केटलो हशे? 120 नो खूणो हशे। ए त्रण समतलीय बंधोनी वात करी छे, जे बंधोने विषववृत्तीय बंध तरीके पण ओळखवामां आवे छे। केवा बंध छे? विषववृत्तीय। बाकी रहेला बे पीसीएल बंध मानो, एक मध्यवर्ती समतलनी ऊपर अने बीजो मध्यवर्ती समतलनी नीचे। मानी लो कि आ मध्यवर्ती समतल छे, तो एक मध्यवर्ती समतलनी ऊपर अने बीजो मध्यवर्ती समतलनी नीचे हशे, जे समतल साथे 90 નો ખૂણો હોય છે। એટલે કે જો આ રીતે હોય તો એની સાથે જે આ એંગલ બનશે એ કેટલાનો હશે? 90 નો હશે। આ રીતે એનો એંગલ છે એ 90 નો હશે। અને આને અક્ષીય બંધો કહે છે। આ જે હતા એને વિષવૃત્તીય બંધો, ઉપર અને નીચેના બંધો છે એને અક્ષીય બંધો તરીકે કહેવાય છે। અક્ષીય બંધો લાંબા હોય છે ઉપર અને નીચેવાળા। એનું કારણ કે ત્યાં જે અપાકર્ષણ છે એ વધારે હોય છે અને માટે લાંબા હોવાને લીધે નબળા છે। જ્યારે વિષવૃત્તીય બંધો છે આ એ ટૂંકા હોય છે, મજબૂત હોય છે અને ત્યાં ઓછું અપાકર્ષણ। એટલે જ્યારે પીસીએલ ફાઇવનું વિઘટન થવાનું થાય ત્યારે કયા બંધ તૂટશે? તો આપણને ખ્યાલ છે કે જે બંધ નબળા હોય તૂટે। તો નબળા બંધ ક્યાં છે? કે જેમની બંધ લંબાઈ વધારે હોય, ઉપરનો અને નીચેનો જે બંધ છે અક્ષીય બંધો એ નબળા છે, કારણ કે લાંબા છે અને એ ઝડપથી તૂટી શકે। એટલે કે જે અક્ષીય બંધો છે એ લાંબા છે, જ્યારે વિષવૃત્તીય બંધો છે એ ટૂંકા અને મજબૂત છે। આકૃતિની અંદર આ બંધો વિશેનો ખ્યાલ આપ્યો છે। જો 1, 2 અને 3 એ જે 3 ક્લોરિન છે એ એક જ સમતલમાં આવેલા છે। આ ક્લોરિન છે એ ઉપરનો છે અને આ ક્લોરિન છે એ સમતલની નીચે છે। હવે હું તમને અક્ષીય બંધો ક્યાં છે અને વિષવૃત્તીય બંધો ક્યાં છે એ કહું। 1, 2 અને 3 આ જે 3 છે એ વિષવૃત્તીય બંધો છે, જે ટૂંકા છે અને ત્યાં વધુ અપાકર્ષણ હોય છે। જ્યારે ઉપરનો જે આ બંધ અને આ બંધ છે એને અક્ષીય બંધો કહેવાય અને જે લાંબા છે એનું કારણ કે ત્યાં અપાકર્ષણ વધારે હોય છે। અક્ષીય બંધો એમની વચ્ચેનો જે ખૂણો છે સમતલની સાથેનો એ 90 નો હોય છે, જ્યારે આ ક્લોરિન છે એ એકબીજાની સાથે 120 ના ખૂણે ગોઠવાયેલા હોય છે। જ્યારે પણ આનું વિઘટન થાય ત્યારે અક્ષીય બંધો છે એ તૂટે છે। આ ખાસ યાદ રાખવાનું। આ આકૃતિ કેમ દોરવી? તો સૌથી પહેલા તો આ એક ત્રિકોણ દોરી લેવાનો, સમજો મિત્રો આ જે ભાગ છે એને ત્રિકોણ દોરી લેવાનો, પછી અહીંથી જ એક નીચે ત્રિકોણ દોરવાનો, બે ત્રિકોણ થઈ ગયા। હવે એક ક્લોરિન પરમાણુને 4 તો ગોઠવાઈ ગયા, એકને અહીંયા બતાવવાનું। આ ક્લોરિનને આની સાથે જોડી દેવાનું, ચારે સાથે। પછી અહીંયા ફોસ્ફરસ રાખો અને ફોસ્ફરસની સાથે 5-5 ક્લોરિન ફોસ્ફરસને ટચ થાય એ રીતે રેખાઓ દોરવાની। તો આ એક પીસીએલ ફાઇવ અણુની રચના થઈ ગઈ। ફરીથી એક વખત કહું, પીસીએલ ફાઇવમાં કયું સંકરણ હતું? તો કે sp3d સંકરણ। શું યાદ રાખવાનું? તો સૌથી પહેલાં એની ઇલેક્ટ્રોન રચના ફોસ્ફરસ, કે 15 એનો પરમાણુ ક્રમાંક છે અને એની ઇલેક્ટ્રોન રચના 3s2 3p3 હતી ધરા અવસ્થા। ઉત્તેજિત અવસ્થામાં s કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ ડીમાં જાય છે, તો 1s 3p અને 1d કક્ષકો વચ્ચે સંકરણ થઈ અને sp3d સંકૃત કક્ષકો આપણને મળે છે 5. હવે આ 5-5 સંકૃત કક્ષકો સમાન આકાર અને સમાન ઉર્જાવાળી હતી,
एनी साथे पांच क्लोरीन नी एक एक इलेक्ट्रॉन धरावती पी कक्षकों सम्मिश्रण थाय छे अने पांच पीसीएल बंध बनावे छे। एमाना त्रण छे ए विषमवृत्तीय बंध छे 120 ना खूणे अने बे ए अक्षीय बंध छे जे 90 ना खूणे रहेला छे। આવો જ એક બીજો જો બંને પ્રશ્નો પરીક્ષા માટે આઈએમપી છે, પીસીએલ 5 પણ આઈએમપી છે અને એસએફ 6 પણ આઈએમપી છે। એસએફ 6 ની રચના આની અંદર સંકરણ જોવા મળે છે sp3d2 સંકરણ, અને આ પણ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ। તો જેમ પીસીએલ 5 માં મધ્યસ્થ પરમાણુ તરીકે ફોસ્ફરસ હતો એ જ રીતે SF6 માં મધ્યસ્થ પરમાણુ તરીકે સલ્ફર છે। તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે તો એની ઇલેક્ટ્રોન રચના કે 3s2 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, કોર ઇલેક્ટ્રોન રચના નિયોન થશે, 3s2 3p4 થશે, 3s2 3p4। પણ આ ઇલેક્ટ્રોન રચના એની ધરા અવસ્થાની મૂળ અવસ્થામાં છે, જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે 3s નો એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે અને 3p નો જે ચોથો ઇલેક્ટ્રોન છે એ પણ 3d ની બીજી કક્ષકમાં જાય છે। હવે તો કે સલ્ફર પાસે 1 2 3 4 5 અને 6 કક્ષકો, 1s કક્ષક, 3s કક્ષક, 3 3p કક્ષક અને 2 3d કક્ષકો, સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી 6 સંકૃત કક્ષકોમાં રૂપાંતર પામે છે અને એને sp3d2 સંકૃત કક્ષકો કહે છે। PCl5 માં જે ક્લોરીનની પી કક્ષક હતી એમ અહીંયા 6 ક્લોરીનની અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક દરેક સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ પામી અને 6σ બંધ બનાવે છે। કેટલા? 6σ બંધ બનાવે છે। તો આ રીતે SF6 અણુની અંદર sp3d2 સંકરણ જોવા મળે છે। હવે આની અંદર વાત કરીએ તો સલ્ફરની 1s કક્ષક, 3 3p કક્ષક અને 2 3d કક્ષકો સંકરણ પામે છે અને 6 નવી sp3d2 સંકૃત કક્ષકો રચે છે। એટલે જ આની વચ્ચે સંકરણ કેવું થયું sp3d2। જો ધ્યાન રાખજો મિત્રો, અહીંયા d કક્ષક ખાલી હતી એટલે એનો સંકરણમાં ઉપયોગ કરી શક્યા। તમે કદાચ આપણી ટેક્સ્ટબુકમાં એવું કીધું કે ઓક્સિજન છે ને એ 4થી વધારે સહસંયોજક બંધ બનાવી શકતું નથી, એનું કારણ કે ઓક્સિજન પાસે ડી કક્ષક હોતી નથી કારણ કે બીજા આવર્તમાં છે। એટલે ઓક્સિજન છે ને એ માત્ર 4 સંયોજકતા, કાર્બન છે એ માત્ર 4 સંયોજકતા ધરાવી શકે, બરાબર, CCl4 હોય પણ CCl5 બની શકતું નથી કારણ કે કાર્બન પાસે આવી ડી કક્ષકો હોતી નથી। જ્યારે ત્રીજા આવર્ત, ચોથા આવર્ત ના તત્વો પાસે ખાલી ડી કક્ષકો હોવાને લીધે એ 4 કરતાં વધારે સહસંયોજક બંધ બનાવી શકે છે, સંયોજકતા વધારે 4 કરતાં વધારે થઈ શકે છે। sp3d2 સંકૃત કક્ષકોનો આકાર અષ્ટફલકીય છે। અષ્ટફલકીય કઈ રીતે? કે એક જે સમતલની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં 1 2 3 અને 4 ખૂણા ઉપર પરમાણુઓ રહેલા છે, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે બધા જ પરમાણુઓને જોડી દેવામાં આવે તો એનો આકાર અષ્ટફલકીય થાય છે। આ 6 sp3d2 સંકૃત કક્ષકો ફ્લોરિન પરમાણુની એક ઇલેક્ટ્રોન ધરાવતી 6 કક્ષકો સાથે, એક એક ઇલેક્ટ્રોન ધરાવતી 6 કક્ષકો સાથે સંમિશ્રણ કરે છે અને 6 sf σ બંધ રચે છે। 1 2 3 4 5 અને 6 σ બંધ રચે છે, આથી SF6 અણુને નિયમિત
અષ્ટફલકીય ભૂમિતિ હોય છે અને આમની વચ્ચેના જે બંધકોણ છે એ કેટલા હશે 90 અંશના બંધકોણ જોવા મળે છે. આ રચના થઈ અષ્ટફલકીય ભૂમિતિ SF6 અણુની અંદર SP3D2 સંકરણ સમજાવો આવો પ્રશ્ન પૂછાય. આ આકૃતિ કેમ દોરવી? તો સૌથી પહેલાં છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ દોરી લેવાનો. જો અહીંયા હું નાની આકૃતિ દોરીને બતાવું છું કે આ રીતે પહેલાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ દોરી લેવાનું, એક એની ઉપર ત્રિકોણ દોરવાનો અને એક ત્રિકોણ છે એની નીચે દોરવાનો. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ અને આ પોઈન્ટથી નીચેનો જે ત્રિકોણ છે એને જોડતી બે લાઈન દોરવાની. હવે જેમ અહીંયા નીચે દોર્યું એ જ રીતે ઉપર અહીંથી અને અહીંથી આ ભાગથી બે લાઈન છે એ દોરવાની છે. સિમ્પલ. હવે વચ્ચેના ભાગમાં જે મધ્યસ્થ પરમાણુ છે સલ્ફર એને રાખવા અને આ 6 જગ્યાએ 3, 4, 5 અને 6 જગ્યાએ ફ્લોરિન છે. આ 6 ફ્લોરિનથી સલ્ફર સુધીની લાઈન દોરવાની છે. થઈ ગયા આના જેવી જ રીતે. તો આ રીતે આ આકૃતિ છે એ દોરવાની અષ્ટફલકીય ભૂમિતિ SF6ની અંદર. પ્રશ્ન પરીક્ષાની અંદર આ પાઠમાંથી મોટો પ્રશ્ન પૂછાય તો એની અંદરથી આ પ્રશ્નો પણ પૂછાઈ શકે. બે પ્રશ્નો આપણે ભણ્યા. પહેલો હતો PCL5 કે જેની અંદર સંકરણ SP3D હતું અને SF6 કે જેની અંદર સંકરણ SP3D2 સંકરણ છે એ જોવા મળે છે.